નમસ્કાર મિત્રો, હું છું રાકેશ મણોબરા. આજે આપણે જોઈશું કે વેરા બિલમાં લાઇટ બિલમાં આપણે આપણું નામ કઈ રીતે ચેન્જ કરી શકીએ. તો એના માટે આપણે કોઈ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી, હવે આપણે ઘર બેઠા જ કરી શકીએ છીએ. તો ચાલો આપણે સૌથી પહેલાં જઈશું DGVCLની ઓફિશિયલ વેબસાઇટ પર. એમાં સૌથી પહેલાં જે દેખાય એની ઉપર તમારે ક્લિક કરવાની રહેશે, ત્યારબાદ એડ બંધ કરી દઈશું. હવે આપણે જવાનું છે ઓનલાઈન પેમેન્ટમાં, તેમાં બિલ પેમેન્ટ અને રજીસ્ટ્રેશન કન્ઝ્યુમરમાં જવાનું છે. અહીંયા તમારે લોગિન આઈડી તમારી બનાવવાની રહેશે. જો મેં તો બનાવેલી છે, જો તમે ન બનાવી હોય તો અહીંથી સાઇન અપ કરીને તમારી લોગિન આઈડી બનાવી શકો છો નવી. અહીંયા તમારે તમારું જે નંબરથી લોગિન આઈડી બનાવો છો તે નંબર નાખવાનો રહેશે. અને અહીંયા આપણે DGVCL એટલે કે આપણું જે આપણે જે પાવરની કંપનીમાં આવે છે MGVCL, PGVCL ને UGVCL, આમાંથી જે તમારે લાગતું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. મારે DGVCL લઈએ કે છે એટલે હું DGVCL સિલેક્ટ કરું છું. ત્યારબાદ આપણે એમાં લોગિન આપીશું. ત્યારબાદ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, જે તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. આવું કાંઈક ઇન્ટરફેસ ખુલીને આવી જશે તમારી સામું. આમાં તમારે સૌ પ્રથમ તમારું એકાઉન્ટ મેનેજ કરવાનું રહેશે, એકાઉન્ટ એડ કરવાનું રહેશે. આ દેખાડે છે મેં એક એપ્લાય આપેલી છે તે. હવે નવું એકાઉન્ટ એડ કરવા માટે મેનેજ એકાઉન્ટમાં જવું પડશે. મેનેજ એકાઉન્ટમાં જેવું તમે ક્લિક કરશો એટલે આવું કાંઈક ખુલીને આવશે. તો આમાં તમારે LT એકાઉન્ટ દેવાનું રહેશે. અને અહીંયા આગળ તમારે તમારી ડિટેલ ફિલઅપ કરવાની રહેશે, એટલે કે તમારો કન્ઝ્યુમર નંબર એટલે કસ્ટમર નંબર અહીંયા નાખશો એટલે અહીંયા તમારું નામ આવી જાય, જે નામ ઉપર લાઇટ બિલ આવે છે તે. ત્યાર પછી અહીંયા બિલની તારીખ અને પાસ રીડિંગ એ તમને નીચે ડેમો તરીકે દે બતાવેલું છે, જે અહીંયા મળી જશે. અને જો આ ડિટેલ સેવ કરવામાં તમને કોઈ જાતની દિક્કત આવતી હોય તો તમારે કસ્ટમર કેરમાં એટલે કે DGVCLમાં તમારે કોલ કરવાનો રહેશે અને એને કોલ કરીને જણાવવાનું રહેશે કે મારે એકાઉન્ટ એડ થતું નથી, એટલે એ તમને એકાઉન્ટ એડ કરવામાં મદદ કરશે. મારે તો એડ થઈ ગયેલું છે એટલે હું તમને ડાયરેક્ટ એની ઉપર દેખાડું. હવે તમારે જોવાનું છે LT નેમ ચેન્જમાં. LT નેમ ચેન્જમાં તમે ત્યાં તમારું એકાઉન્ટ એડ થઈ જશે એટલે અહીંયા તમારું ઓટોમેટિક નામ આવી જશે. ત્યારબાદ અહીંયા સબમિટ આપવાનું રહેશે. હવે તમારે નામ ચેન્જ કરવાની પ્રતિક્રિયા ચાલુ થઈ ગઈ. આમાં તમારે જેનું નામ જે નામે તમારે લાઇટ બિલ જોતું છે એ નામ તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે સિલેક્ટ રીજનમાં અધર નાખવાનું રહેશે. અને અહીંયા સિક્યુરિટી ડિપોઝિટ તરીકે તમારે દેવાની, જે આપણને ખબર રહેતી નથી. તો જો આપણને એ ન ખબર હોય તો આપણે અહીંયા નીચેનું સિલેક્ટ કરવાનું રહેશે, એટલે જે તમારી કેટલી ડિપોઝિટ છે અને ઉપર તમારે કેટલો ચાર્જ ભરવાનો થશે એ તમને છેલ્લે બતાવશે. ત્યારબાદ સબમિટ આપશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવશે. હવે હું મારી ડિટેલ સિલેક્ટ કરી દઉં અહીંયા. આ રીતનું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું અપલોડ કરવાનું આવશે. તો આમાં તમારે ખાલી અહીંયા તમારો એક ફોટો માગે છે. મેં અરજી એપ્લાય આપેલી છે એટલા માટે મારે ડબલ વસ્તુ માગે છે, પણ તમારે બે વસ્તુ જ માગશે. એક આઈડી પ્રૂફમાં ઇલેક્શન કાર્ડ,
આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ કોઈ બી આપી શકો છો તમે એક પણ, અને ઓનરશીપ પ્રૂફમાં તમે તમારી ઇન્ડેક્સ આપી શકો છો, ઇન્ડેક્સની કોપી પણ આપી શકો છો. અને જો આ બીજે નીચેના ઓલામાં જે માગે છે ઓરિજિનલ રિસીપ્ટ ને એ બધું, એમાં પણ તમે તમારે ઇન્ડેક્સની કોપી જ તે અપલોડ કરવાની રહેશે. હોય તમારી પાસે એ બધી કોપી તો તમે અપલોડ કરો તો વાંધો નહીં, પણ જો તમારી પાસે ના હોય તો તમારે ઇન્ડેક્સની કોપી અપલોડ કરવાની રહેશે. હવે જેવી તમે અપલોડ કરશો ત્યારબાદ એ વન ફોર્મ ડાઉનલોડનો ઓપ્શન ખુલશે. હવે એમાં તમારે એક ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. એમાં તમારી જે તમે અરજી કરો છો એ અરજીનો નંબર એમાં એક આપેલો છે, એ સબમિટ કરશો. ત્યાર પછી આવશે પેમેન્ટનું પેજ આવશે. હવે એ પેમેન્ટના પેજમાં તમારી અરજી નંબર નાખશો એટલે તમે જે નામથી અરજી કરો છો એ નામ તમને ઓટોમેટિકલી દેખાડી દેશે, અને નીચે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. આ રીતે કરવાથી તમારી ડાયરેક્ટ અરજી સ્વીકાર થઈ જશે અને એ તમને બહાર જ દેખાડી દેશે એક્સેપ્ટ કરી છે કે નથી કરી. જો અહીંયા દેખાડેલી છે મારે. થેન્ક યુ, ધન્યવાદ.